કેન્દ્ર સરકાર દ્વારા 12 થી 14 વર્ષના બાળકોને કોરોનાની રસી આપવાની કરેલી જાહેરાતની સાથે આજથી સુરતમાં પણ 130 સ્કૂલના 20,000 જેટલા બાળકોને રસી આપવાની શરૂઆત કરાઈ છે. સુરતના પ્રથમ નાગરિક એવા મેયર હેમલીબેન બોગાવાલા દ્વારા સુરતમાં 12 થી 14 વર્ષના બાળકો માટે રસીકરણની શરૂઆત કરાવી હતી. સુરત મહાનગરપાલિકાના COVID-19 રસીકરણ અભિયાન અંતર્ગત બુધવારથી 12 થી 14 વર્ષ વય જૂથના કિશોરોનું રસીકરણ શરૂ કરાયું છે, જેમાં શહેરની 1,000 સ્કૂલોના અંદાજે 1.41 લાખ બાળકોને આવરી લેવાનું પણ આયોજન છે. આજે 12 થી 14 વય જૂથના રસીકરણ અભિયાનના પ્રથમ દિવસે જ શહેરની 130 શાળાઓના 20,000 જેટલા બાળકોને આવરી લેવાનું આયોજન કરાયું હતું. તો સુરતના અડાજણ દિવાળી બાગ ખાતે આવેલા સુમન સ્કૂલમાં મેયર દ્વારા સુરતમાં રસીકરણની શરૂઆત કરાવી હતી અને વાલીઓને પણ રસીકરણ માટે પ્રોત્સાહિત કર્યા હતા. સરકારની ગાઈડલાઈન મુજબ કિશોરોને કોર્બેવેક્સ રસી અપાશે. આ રસી અગાઉની જેમ જ ઇન્ટ્રામસ્ક્યુલર અપાઈ હતી, જેમાં બીજો ડોઝ 28 દિવસ પછી અપાશે. 15 માર્ચ 2022 સુધીમાં 12 વર્ષ પૂર્ણ થયા હોય તે તમામ બાળકોના વાલીઓને રસીકરણ માટે સહકાર આપવા સુરત મહાનગરપાલિકાએ વાલીઓને અપીલ પણ કરી છે. અઝર કુરશી સાથે પ્રકાશ વાળા.